ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આપણે આ શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણના તમામ અધ્યાય સાંભળીએ છીએ. તો આજના આ વિડીયોમાં આપણે ગરુડ પુરાણનો 14મો અધ્યાય સાંભળીશું. આની પહેલાના અધ્યાયોમાં આપણે સાંભળ્યું કે મરનાર પછી વ્યક્તિનું દહન કેવી રીતે કરવું, તેની વિધિ કેવી રીતે કરવી, વૃક્ષોત્સર્ગની વિધિ કેવી રીતે કરવી, 11માની વિધિ કેવી રીતે કરવી, સપિંડીકરણ કેવી રીતે કરવું જોઈએ, સૂતક કોને, ક્યારે અને કેટલા દિવસ લાગે છે. તો એવી રીતે આપણે મરનાર પાછળ જે શ્રાદ્ધની વિધિ કરવાની હોય તેના વિશે આપણે સાંભળ્યું. તો આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું યમલોક વિશે, કે યમલોક કેવું હોય, ત્યાં કોણ બેઠું હોય, તેનું નગર કેવું છે, કેટલા યોજન લાંબુ છે, એટલે એવી રીતે આપણે ધર્મરાજ નગરનું વર્ણન સાંભળીશું. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરી દેજો, કે જેથી તે લોકોને પણ આ ગરુડ પુરાણ સાંભળવા મળે. તો આવો મિત્રો, હવે આપણે સૌ સાથે મળીને સાંભળીએ આ ગરુડ પુરાણનો 14મો અધ્યાય, ધર્મરાજ નગર વર્ણન. ગરુડ ઉવાચ. ગરુડજીએ પૂછ્યું, હે પ્રભુ, યમલોક કેટલું મોટું છે, કેવું છે, કોણે બનાવ્યું છે, ત્યાંની સભા કેવી હોય છે, જે સભામાં ધર્મરાજ બેસે છે, હે દયાનિધિ, જે ધર્માત્મા પુરુષ જે ધર્મમાર્ગ દ્વારા ધર્મ મંદિરમાં જાય છે તે ધર્મમાર્ગ પણ મને કહી સંભળાવો. શ્રી ભગવાન ઉવાચ. ત્યારે શ્રી ભગવાન બોલ્યા, હે ગરુડ, નારદ આદિ દેવર્ષિઓ દ્વારા જાણવા યોગ્ય છે, તે સ્વર્ગીય ધર્મનગર ઘણા પુણ્ય વડે મળે છે. દક્ષિણ નૈઋત્ય વચ્ચે યમપુર આવેલું છે, તેને અનેક દરવાજા, કોટ અને અનેક માર્ગ જોડાયેલ છે, જે 1000 યોજનમાં ફેલાયેલ છે. આ નગરમાં સુંદર ચિત્રગુપ્તનું મંદિર છે, કે જે 25 યોજનની લંબાઈ અને 10 યોજનની ઊંચાઈ ધરાવે છે. તે લોખંડના પ્રાકારથી ઘેરાયેલ છે, સેંકડો ગલીઓ પતાકાઓ અને ધ્વજાઓથી શોભી રહી છે, વિમાનોના સમૂહથી આચ્છાદિત છે, ગાનાર વગાનારથી ગુંજી રહેલ છે. તેમાં ચિત્રકારોના સુંદર ચિત્રો તેમજ દેવશિલ્પીઓએ તેનું નિર્માણ કર્યું છે. બાગ બગીચાથી આ ચિત્રગુપ્ત મંદિર શોભી રહ્યું છે. ચિત્રગુપ્તના ઘરથી પૂર્વ દિશામાં જ્વરનું મોટું ભવન છે, દક્ષિણમાં શૂલ અને વિસ્ફોટક આદિના ઘર છે, પશ્ચિમમાં કાલપાસ, અજીર્ણ અને અરુચિનું ભવન છે, ઉત્તર દિશામાં રાજરોગ અને પાંડુરોગના આવાસ છે, ઈશાન દિશામાં શિરવ્યથાનું અને અગ્નિખૂણામાં મૂર્છાનો આવાસ છે, નૈઋત્ય ખૂણામાં અતિસારનું અને વાયવ્ય ખૂણામાં શીત અને દાહનું ઘર આવેલ છે. આમ અનેક રોગ મંદિરોથી આ નગર ઘેરાયેલ છે. ચિત્રગુપ્ત મનુષ્યોમાં અશુભ શુભ કર્મો લખેલ છે. તેના ઘરની આગળ 20 યોજન પર પૂરની મધ્યમાં મહાદિવ્ય ધર્મરાજનું રત્નમય મંદિર છે, તે સ્વર્ગીય રત્નોથી જડેલ અને સૂર્યસમ દેદીપ્યમાન લાગે છે. તે 200 યોજનમાં ફેલાયેલ છે અને 50 યોજન ઊંચું છે. તે મણિયો વડે 1000 થાંભલાઓ ઉપર બનેલ છે. આમ અનેક પ્રકારના ભવનો અને પ્રાસાદોથી બનેલ છે. 100 યોજનની દિવ્ય સભા છે અને વિશ્વકર્માએ તેને યોગના પ્રભાવ વડે બનાવેલ છે, એટલે તે શોભાનો કોઈ પાર નથી. હે ગરુડ, આ સભામાં સત્ય બોલવાવાળા સિદ્ધ પુરુષો, ઉગ્ર તપ કરનારાઓ, સંન્યાસીઓ અને પવિત્ર કર્મ કરનારાઓ આવે છે. આ સભામાં ધર્મરાજ રત્નો જડિત 10 યોજન વિસ્તારવાળા આસન પર બેસે છે, તેમની શોભાનો કોઈ પાર નથી. તેમની સેવા માટે ચારે બાજુ યોદ્ધાઓ ઊભા છે. આ સભામાં ઋષિઓ, સૂર્યવંશી તેમજ ચંદ્રવંશી રાજાઓ સભાસદો તરીકે બિરાજે છે. હે ગરુડ, ધર્મરાજ નગરના 4 માર્ગો છે, જેમાં દક્ષિણ માર્ગથી પાપી લોકો પસાર થાય છે. તે સભાથી નજીક હોવા છતાં તેઓ સભાને જોઈ શકતા નથી. બાકીના 3 માર્ગે ધર્મી લોકો મંદિરમાં જાય છે.
તે ઘણા પુણ્યશાળી છે અને ત્યાં પૂર્વમાં જે માર્ગ છે તે ભોગોથી યુક્ત છે, તેમાં પુણ્યશાળીને પ્રવેશ મળે છે, અને બીજા ઉત્તરનો માર્ગ છે તેમાં દુર્ગા અને સૂર્યના ભક્તો, ધર્મયુદ્ધમાં ભાગ લેનાર, યોગાભ્યાસી, મહાન દાનેશ્વરી આદિ આ માર્ગમાં પ્રવેશ પામી શકે છે. ત્રીજો પશ્ચિમના માર્ગે વિષ્ણુ ભક્તો, ગાયત્રી ભક્તો, વેદનાતા, અગ્નિહોત્ર કરતા આદિ પ્રવેશ પામે છે. અને પશ્ચિમના માર્ગે ધર્મસભા આવેલ છે, ત્યાં ધર્મરાજા આવનારને આવકારે છે, તેમનું સન્માન કરે છે અને આમાંના કલ્પ પર્યંત નિવાસ કરી પુણ્યના યોગથી ફરી માનવ યોનિમાં આવે છે. હે ગરુડ, મેં કહેલ આ વર્ણનની કથા જે સાંભળશે તે ધર્મરાજની સભામાં જ હશે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોત્વારે ધર્મરાજનગર નિરૂપણો નામ ચતુર્દશો અધ્યાય સમાપ્તમ. તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગરુડ પુરાણમાંનો 14મો અધ્યાય સાંભળ્યો, કે જેમાં આપણે સાંભળ્યું કે ધર્મરાજનું નગર કેવું હોય છે, ત્યાં કોણ કોણ રહે છે, તેમાં પુણ્યાત્માઓ કેવી રીતે દાખલ થાય છે, કયા કયા જીવને ધર્મરાજની સભામાં સ્થાન મળે છે, તેના વિશે આજે આપણે સાંભળ્યું. તો આવી જ રીતે આપણે ગરુડ પુરાણના આની પહેલાંના અધ્યાયો પણ સાંભળ્યા અને હવે જે અધ્યાય બાકી છે તે પણ આપણે સાંભળીશું. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરી દેજો, કે જેથી તે લોકોને પણ આ તમામ અધ્યાયો સાંભળવા મળે. અને મિત્રો, આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો, આપ સૌ લોકોને એક નમ્ર વિનંતી છે કે કમેન્ટ સેક્શનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂરથી લખજો. તો મિત્રો, આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.